આવતીકાલે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 2015મો શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળશે. વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે. આ વખતે સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે, જેમાં ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે તમામ ભાવિક ભક્તોને દર્શન આપશે અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા તથા આશીર્વાદ મેળવશે. સોના ચાંદીનો રથ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યો છે અને આવતીકાલની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા આવી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા રોજે થનારી આરતીનો સમય જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મંગળા આરતી સવારે 3 વાગે રહેશે, શણગાર આરતી 6 વાગે રહેશે, જેને રાજભોગ આરતી 7 વાગે રહેશે. 7 થી 8.5 ચરણ સ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવશે. ત્યારબાદ 9 વાગે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવશે અને 12:30 વાગે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં હરિહર ભેટ થશે અને ત્યાંથી 1:30 વાગે વરઘોડો પરત નીકળી 3 વાગે નિજ મંદિર પાછો આવશે. વરઘોડા દરમિયાન મંદિરના દર્શન ખુલ્લા રહેશે. રાત્રે 8 વાગે શયન આરતી કરવામાં આવશે. દેવપોઢી અગિયારસના દિવસે મહોરમ તાજિયાનો પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે. પોલીસ પ્રશાસનના અનુરોધને માન આપી રથનો સમય વહેલા કરવામાં આવ્યો છે, જેથી પોલીસ યોગ્ય સુરક્ષા સાથે રથને પ્રસ્થાન કરાવી શકશે. આવતીકાલે દેવપોળી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો ઐતિહાસિક વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે. વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવે છે. તો આવતીકાલે ગાયકવાડ પરિવારના સભ્યો 8:30 આવશે, પૂજન અર્ચન થશે અને ત્યારબાદ 9 વાગે વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે. આ વરઘોડો 9 વાગે માંડવીથી નીકળી ને લગભગ 12:30 વાગે કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં હરિહર ભેટ થશે અને 1:30 વાગે વરઘોડો ત્યાં મંદિરેથી પરત નીકળીને 3 વાગે મંદિરે પાછો આવશે. આ વર્ષે દેવપોળી એકાદશીના દિવસે મોહરમ તાજિયાનો પણ તહેવાર આવતો હોવાને કારણે પોલીસ વિભાગની વિનંતી હતી કે વરઘોડો આપ થોડો વહેલો લાવો અને સમય વહેલો કરો કે જેથી કરીને અમે બંદોબસ્ત સારો આપી શકીએ. તો એમની વાતને વિનંતીને ધ્યાનમાં રાખીને આપણો વરઘોડો બપોરે આપણે 3 વાગે મંદિરમાં પરત લાવીશું કે જેથી કરીને આગળના બંદોબસ્ત માટે તહેવાર માટે એમને વ્યવસ્થા મળી રહે. તો આપણા આ વરઘોડામાં દરેક ભક્તોને વિનંતી છે કે મંદિર પ્રશાસન દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દર્શન માટેની, એમાં સાથ સહકાર આપજો, જેથી દરેક ભક્તોને શાંતિથી દર્શન થાય. તો દરેક ભક્તોને આવતીકાલે વરઘોડામાં આવવા માટેનું આમંત્રણ છે. આપણો આ વરઘોડો આ વખતે સોના ચાંદીના રથમાં નીકળશે, જે રથને સાફ સફાઈ કરીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. આપણો રથ આ મેડ ઇન ઇંગ્લેન્ડનો બનેલો છે, જે સયાજીરાવ ગાયકવાડના સાઈમમાં બનેલો છે. તો આ વરઘોડો પણ અમારા વરઘોડા માટે રથ પણ તૈયાર છે અને જે ઘોડા આગળ લાગવાના છે એને પણ શણગારી દેવામાં આવ્યા છે. આવતીકાલે વિઠ્ઠલ મંદિરમાં મંગળા આરતી સવારે 3 વાગે રહેશે, શણગાર આરતી 6 વાગે રહેશે, રાજભોગ આરતી 7 વાગે રહેશે. 7 થી 8.5 ભગવાનના ચરણ સ્પર્શ તેમજ ચાંદલા ભક્તોને કરવા દેવામાં આવશે. વરઘોડા દરમિયાન મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે અને રાત્રે 8 વાગે શયન આરતી થશે.